આજે રાજ્યમાં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં એવું તો અમરેલી અમરેલી જિલ્લા પોલીસે શું કરી બતાવ્યું કે તેમની ચારેકોર પ્રશંસા થઈ રહી છે અને ભા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે તે પહેલાં તેમણે પ્રજાના રક્ષક બનીને ખરા અર્થમાં કામગીરી કરી છે જાણીશું આ વિડીયોમાં શું સમગ્ર મામલો છે આજે રાજ્યભરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી અને અમરેલી જિલ્લામાં પણ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગીર સોમનાથના અગિયાર જેટલા વિદ્યાર્થીઓને અમરેલી જિલ્લા ખાતે પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું તે દરમિયાન એક ઘટના સર્જાઈ હતી એમાં એવું હતું કે ખાસ કરીને વાત કરીએ તો પરીક્ષા કેન્દ્રમાં વહેલા તકે પહોંચી જવા પહેલાંથી જ આદેશ કરવામાં આવ્યા હતા તે માટે વિદ્યાર્થીઓ ભરેલી બસ એટલે કે અગિયાર જેટલા વિદ્યાર્થીઓ ગીર સોમનાથથી જે તે અમરેલી ખાતે તેમનું કેન્દ્ર આવેલું છે ત્યાં જવા માટે નીકળ્યા હતા

ત્યાં અમરેલી જિલ્લા પોલીસ વડા હિમાંકર સિંહને કરવામાં આવતા હિમાંકર સિંહ દ્વારા ત્યાંના ડીવાય એસ રાજુલાના તેમને જાણ કરી હતી અને વિદ્યાર્થીઓને મદદ કરવા કહ્યું હતું ત્યારે ડીવાય એસ પીએ પોતાના સૂચનોથી પીએસઆઈની ટીમ ઘટના સ્થળે મોકલી હતી અને ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને વિદ્યાર્થીઓને તો સૌ પ્રથમ જે બસમાં ફસાયા હતા તેમાંથી પોતાની બોલેરોમાં બેસાડ્યું હતું અને જે તે પરીક્ષા કેન્દ્ર છે ત્યાં પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો જોકે ટ્રાફિક ટ્રાફિક જામના જે દ્રશ્યો સર્જાયા હતા તેના કારણે જે વિદ્યાર્થીઓ છે તે અટવાયા હતા તેને લઈને પછી ટ્રાફિકની વ્યવસ્થા કેવી રીતે ગાડી બહાર કાઢવી અને કેવી રીતે વિદ્યાર્થીઓને સમયસર પહોંચાડવું પોલીસ માટે એક મોટો પડકાર પણ હતો પરંતુ તમામ પડકારોને ઝીલી પોલીસે તાત્કાલિક ધોરણે તેમને પોતાના સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડતા તેમની ચારેકોર પ્રશંસા થતી જોવા મળી હતી વિદ્યાર્થીઓએ પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાચા અર્થમાં કહી શકાય કે પોલીસે આજે ખરેખર પ્રજાના રક્ષક અને જે સારથી બનીને કામગીરી કરી છે તેની ચારકોર પ્રશંસા કરવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓએ પણ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો વર્ષોથી ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને મહેનત કરી રહ્યા હતા પોતાનું પરસેવો પાડી રહ્યા હતા પરંતુ આજે જો તેમની જોડે આ પ્રકારની મદદ ન બાળકો વિદ્યાર્થીઓ જે છે તે અટવાયા હતા પરંતુ તેને તાત્કાલિક સમય સૂચકતાના કારણે પોલીસે પણ તેમને ખૂબ મદદ પૂરી પાડી છે અને તેમને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડીને આજે અગિયાર જેટલા જે પરીક્ષાર્થીઓ છે તેમના સુવર્ણ ભવિષ્ય માટેની કામગીરી પુરવાર કરી છે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ